बने राशि जम्या? हाँ मैंने बने एक थाली में जम्या। एक बात कहूँ, आपणो शुभ अवसर मोटो थई गयो छे। नहीं तमने छे अत्यारे खबर पड़ी? नहीं एनी उम्र वधी, ए तो समय जता वर्ताय छे, पण एनी साथे साथे एनी समजणनी उम्र पण वधी गई छे। एना व्यवहार ऊपरथी समझाय छे, नानी नानी वातमां गुस्से थतो, नानी नानी वस्तुओ माटे जिद करतो, अने पोतानी वातने साची साबित करवा माटे बूमो पाड़तो। शुभ हवे समझी विचारीने निर्णय ले छे, ભૂખ મારી મારીને પગલા ભરતો, સંબંધોનું સન્માન કરતો શુભ હવે પાકટ શુભ બની ગયો છે। તે જોયું નહીં એ રાશિનું કેટલું બધું ધ્યાન રાખે છે? રાશિને પગમાં વાગ્યું છે, પણ પીડા તો શુભને થાય છે। બહારથી કઠણ લાગતો આપણો દીકરો અંદરથી કેટલો કોમળ છે। કઠણ ચીપમાં સચવાયેલો કિંમતી મોતી જેવો હૃદય છે। તમને શુભ વધારે ગમવા લાગ્યો છે? ના હા, એનું વર્તન મને ગમવા લાગ્યું છે। તને ખબર છે એને આજે ઓફિસમાં રજા રાખી છે રાશિ માટે। આના ઉપરથી એ સાબિત થાય છે કે શુભ રાશિને કેટલો બધો પ્રેમ કરે છે। ખબર નહીં મને કોઈ ક્યારે આટલો બધો પ્રેમ કરશે। હવે તને કોણ પ્રેમ કરશે આ ઉંમરે? હે મારા જીવતા જીવ છે કોઈ? નામ બોલે નું નામ બોલ। હું તમારી જ વાત કરું છું, સમજણ ન પડતી હોય તો શીખો, શુભ પાસેથી શીખો પ્રેમ કરતા। અચ્છા પ્રેમ કરતા હું શુભ પાસેથી શીખું? અરે એ ઉલટાનું, મારી પાસેથી પ્રેમ કરતા શીખે। હા પ્રેમમાં પીએચડી કરેલું છે મેં, યાદ છે ને આપણા જૂના દિવસો? બસ હવે તો એ બધા દિવસો યાદ કરીને ખુશ થવાનું છે। તમે મારું બિલકુલ ધ્યાન નથી રાખતા। હવે તું મોટી થઈ ગઈ છે, હા તે જાતે ધ્યાન રાખ ને। મારી વાત મજાકમાં ઉડાવી દીધી ને? પહેલા તો તમે મારા માટે કેટલી બધી ગિફ્ટ્સ લાવતા, અને હવે કેમ આવું બોલે છે? ચોકલેટ નથી લાવતો? લાવ છો, પણ તમે ખાઈ શકો એટલે। કામ તમારું, નામ મારું। મારા ભાગની ચોકલેટો ખાઈ ખાઈને જ તમને ડાયાબિટીસ થઈ ગયું છે। અને હતું તું મારી ભેટ વિશે આવું જ બધું વિચારતી હોઈશ, પણ આજે જે ભેટ લાવ્યો છું ને એનો હું ઉપયોગ કરી જ નથી શકતો। ખાસ સ્પેશિયલ ભેટ છે તારા માટે। જમવાનું આવી ગયું છે, તું જમી લે। તમે પણ મારી સાથે જ જમી લો ને। હું પછી નીચે જઈને જમી લઈશ, અત્યારે તું જમી લે, એમ પણ તારે દવા પણ લેવાની છે। જો તમે મારી સાથે નહીં જમો ને તો હું પણ નહીં જમું અને દવા પણ નહીં લઉં। મેં તમને મેલ મોકલાવી દીધો છે, ચેક કરી લેજો। નો નો આજે ઓફિસ નથી આવવાનું। શું થયું? મને પગમાં સબાકો આવ્યો એટલે ઊંઘ ઉડી ગઈ। સર સુઈ જા। મને ઊંઘ નથી આવતી। તારે આરામ કરવાની જરૂર છે એટલે સુવાનો ટ્રાય કર। પણ મને બપોરે સુવાની ટેવ નથી। આ તો દવા લીધી હતી એટલે થોડું ઘેન ચડી ગયું હતું, પણ હવે ઊંઘ નહીં આવે। ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે,
जो तू सुश तो ज दवानी असर थशे अने दुखावामां घटाडो थशे। हाँ मारे पण सुवुज छे पण मने ऊंघ नथी आवती। आमां तो हुं शुं करी शकुं? ज्यारे मने ऊंघ न आवे ने त्यारे मारी मम्मी मारा माटे हालरडू गाती हती, पछी मने तरत ज ऊंघ आवी जती हती। अत्यारे तारी मम्मी ने अहींया क्यांथी लाव? मम्मी तो अहींया न आवी शके पण तू एम कहेवा मांगे छे के हुं कितना समझदार छो तमे? नो वे, हुं कोई हालरडा बालरडा नथी गावानो। ओके वांधो नहीं, पछी मम्मी मने पूछशे ने કે મને આ દુખાવો હજી સુધી કેમ નથી મટ્યો તો હું કહી દઈશ કે તમે મને સુવા નથી દીધી। એટલે તો છૂટું બોલીશ? પણ તમારી તો ફરજ છે ને મને સુવડાવવી, પ્લીઝ। અરે આ તમે ક્યાંથી લઈ આવ્યા? તને ખબર ના પડી ને? તમે તો મારી સાથે ને સાથે જ હતા। હા પણ તું જ્યારે સત્સંગમાં કપિલાબેન સાથે વાત કરતી હતી ત્યારે હું બાજુની દુકાનમાંથી જઈને લઈ આવ્યો હતો। મને ખબર છે તને ગજરો બહુ જ પસંદ છે। બોલ હવે, બોલ, હું છું ને રોમેન્ટિક? તમે તો હંમેશાથી રોમેન્ટિક જ છો। હા ત્યારે તો ના પાડતી હતી। અરે એ તો મજાક કરતી હતી, યાદ છે? હું ખાલી ખાલી રિસાઈ જતી હતી અને પછી તમે મને ફરવા લઈ જતા હતા। એટલે તું ખાલી ખાલી રિસાતી હતી? હા હું રિસાઈ જાઉં ને અને પછી તમે મનાવ ને તો મને બહુ ગમે। લો બોલો, તું ખાલી ખાલી રિસાતી હતી અને હું ચિંતા કરતો હતો, આવું કરાય? પ્રેમમાં બધું ચાલે, તમે ખાલી ખાલી ગુસ્સો નથી કરતા? લે હું તારા રિસાવાને સાચું માનીને ચિંતા કરતો હતો અને તું મારા ગુસ્સાને ખોટું સમજીને મજા લેતી હતી। સાચું કહું, આ સ્ત્રીઓને સમજવી અને સમજાવી બંને અઘરું છે। એટલે એટલે પ્રેમ કરવું ચાહવું સહેલું છે, એક વાત કહું, તું છે ને ફૂલ જેવી છે। શરમાય તો છે પણ સાથે સાથે સુવાસે આપે છે। તું જ્યારે શરમાય છે ને ત્યારે લજામણીના છોડ જેવી લાગે છે। એ યાદ છે જ્યારે આપણે પહેલી વાર પિક્ચર જોવા ગયા હતા ત્યારે તું કેટલું બધું શરમાતી હતી? હા અને પિક્ચર કયું હતું? મેરુ માલન। હા મેરુ માલન, એમાં જ્યારે પેલું ગીત વાગ્યું ત્યારે તું છોકરો જોવા બેઠી હો ને એ રીતે શરમાતી હતી। ઉપરથી તમે મને જોઈ એ ગીત ગાવા લાગ્યા હતા। તમારો ફોટો પાડી અને મારી આઈકુ ના અને મોબાઈલ ના કેમેરા ના ભાગ ખોલી નાખું, લાવો તમારો ફોન। હા
काम करे आम कर। आना माथामां हूँ गजरो नाखतो हूँ ने एवो फोटो पाड़। बस हवे बस, राशिनी तबियत ठीक नथी ते तमने आ बधुं सूझे छे। एनी खबर राखवा वाळो सुख छे ने, अने तारी खबर राखवा वाळो हूँ छू ने मारी मालण। મારે ફોટો આવતા નથી પડાવવા। આલે લે રીસાઈ રીસાઈ મારી માલણ રીસાઈ હા ખોટું ખોટું રીસાઈ ને ઓ હો 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 મેરુ ભાઈ એ સોરી મેરુ દાદા આ તમારા માલા દાદીને મનાવો ને તો એમના આટું છે ને એક સરસ મજાનું તડાકેદાર ફટાકેદાર મસાલેદાર ફૂલ ગુલાબી ગીત ગાવું પડશે। ઓ હો 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 આલો ત્યારે થવા દો। वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे। हालडू छे तो हाने भजन कहवाय। तो हालडू कोने कहवाय? तमने हालडा विषय नथी खबर? नहीं એટલે સાવ એવું નથી, આવડે છે હાલડું, આવડે છે। तो गाओ। हाँ। इतनी शक्ति हमें दे ना दाता। आ, तमें रहवा दो, हूँ मम्मी ने ज कही देश कि तमें मने सुवा नथी दीदी। पण हूँ प्रयत्न करू छू ने, गाऊ छू। तो गाओ ने, कितनी बार? पोढ़ी जा मारा लाल तने पारणिये पोढ़ाडू, आओ तने आओ चांदलियो ओढ़ाडू। तुम्हारी मजाक उड़ावे छे? तमारा हालरडानी मजा लाऊ छु। हूँ कोई जोक्स नथी मारतो, हालरडू गाऊ छु। हसवानो नथी, सोई जावानो छे। पण तमे एटलू सरस हालरडू गाऊ छो ने कि मने ऊंघवानुं मन ज नथी थतुं। मारुं तो मन थाय छे तमने सांभळ्या ज करुं। हूँ साचे ज बहु सारुं गाऊ छु। हाँ, सूरनी थोड़ी कमी छे, बाकी बधु सरस छे। हुं हवे नथी गावानी। ठीक छे, तो मम्मी ने कही देश। तारे हालडू सांभळवुं छे ने, तो हुं मोबाइल मां वगाडी दऊं छुं, तुं सांभळी ले। ना, मारे तमारा मोढे ज सांभळवुं छे। चल मम ने फोन लगाओ। लगाओ, आपणे मम ने कहीए के तमारी वहु ने हालडू सांभळ्या वगर ऊंघ नथी आवती। चुपचाप सूई जा। પણ હવે મારી ઊંઘ ઉડી ગઈ છે, મને બહાર ચક્કર મારવા માટે લઈ જાઓ ને। જો મારે ઘણા બધા કામ બાકી છે, તું સૂઈ જા ને મને કામ કરવા દે। કેવો ખડૂસ છે। હવે શું કામ ઊભી થાય છે? મારે બહાર જવું છે, આંટો મારવા। આવા પગે તારે બહાર જવું છે? પણ અહીંયા રૂમમાં ને રૂમમાં મને કંટાળો આવે છે। થોડી વાર બહાર જઈશ તો હવા ફેર થશે, મને ગમશે। મને પ્લીઝ બહાર લઈ જાઓ ને। સરસ મજાની મીઠી ચા બનાવીને લાવ। મીતુ કડક બનાવજે, મીઠી નહીં। દાદી બહુ કડક સ્વભાવના છે ને। અરે શું, રાશિને કેમ નીચે લઈ આવ્યો? ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે ને? તમારી મેડમને ઉપર કંટાળો આવે છે, એમને હવા ફેર કરવા। દાદુ તમે જ કંઈક સમજાવો ને। સાચી વાત છે, એકદમ સાચી વાત છે।
આવા ફેર તો કરવો પડે ને. અને સારું થયું તો અમે લોકો નીચે આવી ગયા, તમારી જ ચર્ચા કરતા હતા. અમારી શું વાતો કરતા હતા? હું તારા દાદાને સમજાવતી હતી કે પત્નીને કઈ રીતે પ્રેમ કરવો, તો શુભ પાસે શીખવું જોઈએ. અરે હા, દાદીને તો એવું જ લાગે છે કે હું એનું ધ્યાન જ નથી રાખતો. એમાં તમારો કોઈ જ વાંક નથી. સ્ત્રીઓને હંમેશા એમ જ લાગે છે કે આપણે લોકોનું એ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ જે પ્રમાણે લોકો ઈચ્છતા હોય. હા, પુરુષોને પોતાની રીતે કંઈ આવડતું જ નથી. હા, હંમેશા બસ પોતાનું કામ અને પોતાનો બિઝનેસ. આ પણ જીવન જીવવા માટે આ બધું પણ જરૂરી છે ને. આ બધું પણ પત્નીઓએ સમજવું જોઈએ. સ્ત્રીઓ આવું કોઈ દિવસ નહીં સમજે દાદા. એ લોકોને તો હંમેશા એમ જ લાગે છે કે આપણે લોકોને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. કરવો પણ ન જોઈએ. પત્ની કોઈ કોયડો નથી કે એને સમજવાનો પ્રયત્ન કરો. પત્ની તો એક મધમધતું ફૂલ છે, એને બસ પ્રેમ કરવો જોઈએ. રહેવા દેશો, નહીં પહોંચી શકીએ આ લોકોને. યસ, આ લોકોની સાથે વાત કરવી એ જ આપણી સૌથી મોટી ભૂલ. હા, પણ રાશિની એક વાત તો બિલકુલ સાચી છે. પત્નીઓ છે ને શ્વાસ આપતી ફૂલ જેવી હોય છે. પણ એમની સાથે જે દલીલ કરે ને એ પુરુષ ફૂલ છે. અચ્છા, આજે શુભ ઘરે છે તો આપણે શું આખો દિવસ દલીલો કરીને કાઢવાની છે? ના ના, હોય કઈ, આપણે કામ કરીને આપણે પત્તા રમીએ તો. હા, મને પત્તા રમવો બહુ જ ગમે છે. હું રૂમ માંથી કેટ લઈને આવું. દાદા, આપણે શું રમીશું? તારે શું રમવું છે બોલ. કાળી તીરી. મેન્ડીકોટ. ના, કાળી તીરી. મેં કહ્યું ને મેન્ડીકોટ. દાદા, આપણે પહેલા મેન્ડીકોટ રમીશું પછી કાળી તીરી. ઓકે, લાવ પત્તા. રાશિ ફરી જીતી ગઈ. આ વખતે હું જીતી. હવે મારો ટર્ન. હારી ગયા ને, નાક કપાવ્યું તે જોયું દાદુ. એમની ફેવરેટ ગેમ રમ્યા તો પણ એ હારી ગયા. યસ, બીકોઝ મને તારી જેમ પ્રેક્ટિસ નથી. ઓ હેલો, હું પણ કઈ રોજ રોજ પત્તા નથી રમતી દાદુ. હવે આપણે કાળી તીરી રમીએ? નો 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 નો, હવે પત્તા નથી રમવા, મને કંટાળો આવે છે. હારી ગયા એટલે? તું મને ઉકસાવીશ તો પણ હું નહીં રમું, બીકોઝ મને રિયલીમાં કંટાળો આવે છે. તમારા કંટાળાનું સોલ્યુશન છે મારી પાસે. આપણે અંતાક્ષરી રમીએ.